પછી આગળ
યજ્ઞ, રિયા ચોકડી. પછી ર છે તો ર ઉપર ચોકડી આવશે નહીં, કારણ કે આપણે આજે આપણે ર શીખી રહ્યા છે. તો ખ નીચે ચોકડી, પછી ક્ષ નીચે ચોકડી, બરાબર. આમ ચોકડી થઈ ગઈ. જે બી મૂળાક્ષર શીખે એના ઉપર નહીં પડે, એનાથી જે અલગ હોય એના ઉપર આપણે ચોકડી કરવાની. પછી આગળ સૂચના, ર શોધી તેના ઉપર ગોળો કરો, બરાબર. જ્યાં જ્યાં આપણને બોક્સની અંદર જ્યાં જ્યાં તમને ર દેખાય તો ર ઉપર આપણે સરસ મજાનો ગોળ કરીશું. તો ર, પછી આગળ શ છે, અહીંયા ગોળ આવે નહીં. પછી ફરીથી ગોળ, કારણ કે ર છે. પછી આગળ શ, અહીંયા ગોળ આવે નહીં. પછી ચ, ચમાં પણ ગોળ આવશે નહીં. પછી બીજી લીટીમાં થ છે, અહીંયા ગોળ આવશે નહીં. પછી ક્ષ, અહીંયા પણ નહીં. ખ છે, અહીંયા પણ નહીં. ફરીથી ર આવ્યો એટલે ર ઉપર ગોળ, ટ ઉપર નહીં. પછી જ્ઞ, અહીંયા ગોળ આવે નહીં. ફરીથી આપણને શું દેખાયું, તો ર, ર ઉપર ગોળ. પછી ગ, ક્ષ, ષટકોણનું ક્ષ, છેલ્લે શું છે, ર, ર ઉપર ગોળ, બરાબર. આમ આપણે શું કરી દીધું, ગોળ કરી દીધા. હવે નીચે સૂચના ફરીથી, ર ની નીચે લીટી આપણે શબ્દ જોવાનું, શબ્દ વાંચવાનો, અને શબ્દમાં જ્યાં જ્યાં ર આવે ત્યાં ત્યાં આપણે શું કરીશું, તો લીટી કરીશું. રથ, રથમાં પહેલો મૂળાક્ષર ર, તો લીટી. પછી રક્ષક, બરાબર, તો રક્ષક નીચે પણ લીટી કરીશું. આગળ રજાઈ, ને મગરમાં છેલ્લે ર, અને દરજીમાં વચ્ચે શું છે, તો ર છે, બરાબર. હવે આપણે ફરીથી એક વખત જેટલું ભણ્યા એનું એક વખત રિપીટેશન હું કરાવી દઉં. તમે આવી જ રીતે રિપીટેશન રોજ રોજ કરતા રહેશો, પુનરાવર્તન કરતા રહેશો, તો તમને વર્ણમાલા એટલે કે કક્કો જલ્દીથી યાદ થઈ જશે. કસે કબૂતર, ખસે ખરગોશ, ઘસે ગમલા, ઘસે ઘડી, ચસે ચમચ, છસે છાતા, જસે જહાજ, જસે ઝરણા, ટસે ટમાટર, ઠસે ઠઠેરા, ડસે ડમરૂ, ઢસે ઢકના, અણસે અણવાણ, પસે પતંગ, ફસે ફલ, બસે બકરી, મસે ભસે ભગર, મસે મછલી. અને ને છેલ્લા વિડીયોમાં આપણે શું જોયું હતું, તો ર, અને ય પછી શું આવે, ર. તો આજે આપણે ર મૂળાક્ષરનો મહાવરો કરતા શીખ્યા. હવે આપણે આગળના વિડીયોમાં આગળના મૂળાક્ષરનો મહાવરો કરતા શીખીશું.